દેવત્વનું અવલંબન ક્ષણ ભંગોર જીવનની લાલચુ ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં દેવોને પણ દુર્લભ માનવ જીવનને વેડફી નાખવું એમાં કોઈ બુદ્ધિમાની નથી. સામાજિક કુરિવાજોના આંડબોળોને પૂરા કરવા માટે ગમે તેમ કરીને ધન ભેગું કરવું અને પછી એક જ દિવસમાં દારૂગુરાની જેમ ફૂંકી મારવું એમાં કોઈ દીર્ઘદ્રષ્ટિ નથી. ગાયત્રી માતા કહે છે કે મારા પ્રિય પુત્રો, પરમાત્માના અજર રાજકુમારો, તમે દેવો છો, દિવ્યતાનું વર્ણન કરો, તમારા દ્રષ્ટિકોણને શુદ્ધ અને દિવ્ય બનાવો. જે બાળ ક્રીડાઓમાં અજ્ઞાની તથા અવિવેકી લોકો મસ્ત રહે છે એમાં તમે ના ફસાશો. ટૂંકી અને સંકુચિત દ્રષ્ટિ રાખનારની ગણતરી મૂર્ખ યા દુષ્ટમાં થાય છે. ઈશ્વરે શરીર, બુદ્ધિ અને જીવનરૂપી અમૂલ્ય સંપત્તિ એટલા માટે આપી છે કે દેવી કાર્યો કરીને સ્વર્ગીય સુખનો આનંદ માણી શકાય. તૃષ્ણા, ભોગ, લોભ, મોહ, અહંકારના ચક્કરમાં ફસાય નહીં. આ અમૂલ્ય શક્તિ તથા સંપત્તિનો અપવ્યય કરવો સાવ અયોગ્ય છે. આપણું જીવન દેવત્વથી પરિપૂર્ણ હોવું જોઈએ. આપણે પોતાને પ્યાર કરીએ, પોતાના આત્માને પ્યાર કરીએ, પોતાના જીવનને પ્યાર કરીએ. પરંતુ કુપથ્ય ખોડા ખવડાવનાર માતાની જેમ ન કરીએ. મોહવશ અયોગ્ય ખોરાક ખવડાવીને રોગી બાળકને મૃત્યુના મુખમાં ધકેલનારી માતાનો પ્રેમ સાચો નથી. એ તો માત્ર મોહ છે. અખંડ જ્યોતિ, જુલાઈ 1950, પેજ 5 પર પરમ પૂજ્ય ગુરુદેવે લખ્યું છે.